ભૂતકાળમાં ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ અનેક ચોંકાવનારા નિવેદનો આપનાર નિશા ગોંડલિયા પર પોતાના ઉપર જ ફાયરિંગ કરાવવાના આરોપમાં ધરપકડની તલવાર લટકી રહી છે. આ દરમિયાન નિશાએ ફરી એક વખત જયેશ પટેલના પ્રકરણમાં ચોંકાવનારું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું છે. જયેશ પટેલના કથિત સાગરીતો તથા હાલ જેલવાસ ભોગવી રહેલા ગુજસી ટોકના આરોપીઓને વિદેશ ફરાર કરાવી દેવાની તજવીજ થઈ રહી હોવાનો ઘટસ્ફોટ કરતા ફરી આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. વિદેશ બીજા પાસપોર્ટમાં બનાવી અને વિદેશ મોકલી દેવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને સરકારને અને પોલીસ તંત્રને અને કોર્ટને મારી નમ્ર વિનંતી છે કે જે જાપટામાંથી ભાગેલા હોય, જે આટલી સારી નામના ધરાવતા હોય સમાજમાં, એ લોકો પણ જયેશ પટેલ જેવા આરોપીઓ 40-42 કેસના ગુનેગારો સાથે સંડોવણી રાખતા હોય, તો જો એને પેરોલ મળવામાં આવે તો એ અહીંયાથી પેરોલના બહાને બીજી આઈડેન્ટિટી, જેમ જયેશ પટેલ પાસે 5 જાતના અલગ અલગ પાસપોર્ટ છે, એ પાસપોર્ટની તૈયારી નિકુંજ દ્વારા કરી અને બગાડવાની તૈયારીઓ ચાલુ કરી છે. નોંધાઈ કે પછી નહીં, હું તો મારા વર્ક થી પહેલા જતી જ હતી, મારા ગયા પછી કેસ નોંધાણો. વિજયભાઈ પાલા, જે મેં અગાઉ પણ કહ્યું, ગુંડા તત્વ છે, ગુંડા તત્વનો તો સીધો સંપર્ક કે સીધો સંપર્ક મારો પહેલાય નહોતો અને હજી પણ નથી. જયેશ પટેલ દુબઈમાં હતો કે છે એ મને જાણ જ નહોતી. મારી સાથે છેતરપિંડી કરવામાં આવેલી છે. એક વિજય પટેલ, વિજય પાલા અને અન્ય 2-3 વ્યક્તિઓ જેના હું નામ જાહેર નથી કરી શકું, એમને જરૂર પડશે ત્યારે જરૂર કરીશ. મે તમે સામાન્ય પરિવારનો કે તમારી સમૃદ્ધિ બહુ જોવા મળે છે, તમારા પાસે 4 માટે બધી વ્યવસ્થા છે, એનો મતલબ શું છે? મારા પપ્પાની મૂકેલી મિલકત, મારા કાંડાના કળ ઉપર કરેલી મહેનત. જમીન મકાન નું બ્રોકરિંગ કરીએ છીએ અને મારા કાંડા ના કળ ઉપર છું, જેથી કરીને મને ઈ જ દુઃખ થાય છે કે આજ કોકની બેન દીકરી એના કાંડાના કળ ઉપર જીવતી હોય અને એના હારે અન્યાય થાય ને એ લડતમાં ઉતરે તો એને બસ એક બદનામ કરવા સિવાય કઈ કોઈ પાસે રસ્તો નથી.